નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી માં છું જલ્પા. હળવદ ઘનશ્યામપુર સમસ્ત ગામ આયોજિત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરાયું. હળવદ ઘનશ્યામપુર સમસ્ત ગામ આયોજિત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરાયું. રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ 28/3/2019 કથા પૂર્ણાહુતિ 3/4/2019 થશે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સમસ્ત ગામ આયોજિત શ્રી રામદેવજી ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન પરમ પૂજ્ય કોઠારી મગનરી રામબાપુ વડવાળા દેવ મંદિર મેસરિયા વાળા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું અમૃતપાન કરાવે છે. આ કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં સગુણાબેનનો વિવાહ, રામદેવ વીરમદેવ જન્મથી કથા, લીલુડા ઘોડાનો પરચો, ભરેવનાથ સહાર રામદેવજી પીરની લગ્નની કથા, લાડી બાઈનું પ્રાગટ્ય વગેરે વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક કથા દરમિયાન ઉજવવામાં આવશે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ગ્રામ સમસ્ત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના વક્તા તરીકે પૂજ્ય શ્રી મગનગીરી બાપુ કોઠારી વડવાળા મંદિર મેસરિયા ઘનશ્યામપુર ગામે ગોરલ પીર આશ્રમ ખાતે શ્રી રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ 28/3/2019 ગુરુવારથી થયા, તેમજ પૂર્ણાહુતિ તારીખ 3/4/2019 રોજ થશે. કથાનો સમય સવારે 8:30-12 બપોરે 3-5 કથાસ્થળ ગોરલ પીર આશ્રમ ઘનશ્યામપુર. કથા દરમિયાન રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો ઘણો બધો પ્રેમ મળ્યો છે, કે બધાની ભાવના પણ સારી છે, બધાની લાગણી પણ વધારે ને વધારે છે. સમસ્ત ગામ આયોજન છે, તમને અહીંયા કેટલું માણસો આવે છે અને કેવો અનુભવ થાય છે કથામાં? કથાનો અનુભવ તો જો કે બહુ સારો છે, અને ગામની અંદર કથા સાંભળવા માટે ગામની અંદરથી અડોસ પડોશમાંથી પણ ઘણા સંખ્યામાં લોકો અહીંયા લાભ કથાનો લઈ રહ્યા છે. સમસ્ત ગામ મળી અને આ રામદેવ ચરિત્ર કથા માનસ રામદેવનું આયોજન ગામ સમસ્ત અમે કરી રહ્યા છીએ, અને બહુ સુંદર મજાનો પ્રતિસાદ ગામ તરફથી, આજુબાજુના વિસ્તાર તરફથી અમને મળે છે. મોટી સંખ્યામાં માણસો અહીંયા આવે છે. અહીંયા એક ગોરલ પીર આશ્રમનું નિર્માણ કર્યું છે, અને અહીંયા રામદેવ પીરનું ભવ્ય મંદિર બનવા જ્યારે જઈ રહ્યું છે, એના લાભાર્થે આ કથાનું આયોજન સમસ્ત ગામ ભેગું મળી અને 18 વર્ષ સાથે જોડાઈ અને આ કાર્ય કરવા અમે જઈ રહ્યા છીએ. ગામના સરપંચ શ્રી એવા રઘુભાઈની અમને ખૂબ મદદ છે, ગામના અન્ય યુવાનો બધા મદદમાં કાર્યરત છે. તમને જે આ લીલા ટી શર્ટવાળા જે મિત્રો દેખાય છે અહીંયા, બધા સ્વયંસેવકો બધા પોતપોતાના કાર્યમાં લગભગ 500 યુવાનો આ કાર્યમાં જોડાયેલા છે, અને આજુબાજુના વિસ્તારથી બધાનો ખૂબ સારો પ્રતિસાદ. 31 તારીખે એટલે આવતીકાલે અહીંયા ભવ્ય લોક ડાયરો છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા હાજરી આપવાના છે, અને 1 તારીખ અને 2 જે ઘનશ્યામપુરનું પ્રખ્યાત રામા મંડળ છે, જે 1982 સાલમાં અમે શરૂ કરેલ હતું, એ રામા મંડળ 1 અને 2 અહીંયા રામદેવ પીરના પાત્રો ભજવવાના છે. તો અમારી ગામ લોકોની બધાને માધ્યમ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે વધુ ને વધુ અમારા પ્રોગ્રામમાં આવો, અમારી કથામાં આવો, અને અમારા રામા મંડળ જોવા માટે બધા પધારો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે રામા પીરના મંડળવાળા જે રમતા આવે, અને આખા ગામની એવી ભાવના હતી કે સારું એક ઘનશ્યામપુર ગામમાં રામાપીનું ભવ્ય મંદિર બને એવી ખૂબ ખૂબ લાગણી હતી. પણ મને આજે એવું થાય છે કે 18 વર્ષ એક થઈ તમામ જ્ઞાતિ અને ખૂબ ખૂબ સહકાર મેળવ્યો છે. મને સરપંચ તરીકે ખૂબ આનંદ થાય છે કે મારું ગામ આજે એક થઈ અને એક ભાવનાથી જે કાર્ય કરી રહ્યું છે એમાં મને ખૂબ ખૂબ આનંદ થયો. મયુર રાવલ, KTV ન્યૂઝ ગુજરાતી, હળવદ.